કેમ છો બાળકો? ચાલો આજે આપણે ઇંગ્લિશ વિષય ભણવાનો છે, તો બાળકો તમારી અંગ્રેજીની ચોપડી કાઢો. તમને યાદ છે બાળકો અંગ્રેજીની ચોપડીમાં આપણે કયા પેજ પર આવ્યા છે? આપણે ગયા પીરિયડમાં શું કર્યું હતું? આપણે ગયા પીરિયડમાં 1 to 10 લખ્યા હતા, યાદ છે ને? 1 2 3 4 5 6 7 8 9 અને 10 અહીંયા સુધી આપણે ગયા પીરિયડમાં પૂરું કર્યું હતું. હવે આજે આપણે ઇંગ્લિશની ચોપડીમાં પેજ નંબર 59 પર ફન ટાઈમ એ કરવાનું છે. તો તમારી ચોપડી કાઢો બાળકો. ચાલો ફન ટાઈમમાં જુઓ શું લખી છે સૂચના. પહેલી તો 1 થી 10 અંકો લખો, 1 થી 10. તો 1 થી 10 અંકો આપણે અહીંયા લખવાના છે. તો જુઓ, પહેલે 1 આપ્યો છે ટપકાવાળો, એને ઘૂંટો 1. ચાલો હવે અહીંયા 1 to 10 તમારે લખવાના છે, તો લખો. ચાલો 1 પછી શું આવશે? 2 પછી 3 પછી 4 પછી 5 પછી 6 પછી 7 8 9 અને 10. આ રીતે 1 to 10 તમારે લખવાના છે. લખી નાખો, બોલી બોલીને લખજો. 1 2 3 4 5 6 7 8 9 10. ચલો લખાઈ ગયું. હવે નીચેનું જુઓ શું લખ્યું છે. રેખાંકિત અંગ્રેજી અંકોને ઘૂંટી ચિત્રો પૂરા કરો. રેખાંકિત અંગ્રેજી અંકો, જુઓ આ ટપકાવાળો જે અંક આપ્યો છે ને, એ જોડવાનું, આપણે ટપકા જોડીને એને ઘૂંટીને ચિત્ર પૂરું કરવાનું છે. તો જુઓ આ ટપકા આપણે મૂકો અહીંયા, પેન્સિલ જોડો ટપકાને, અને મને કહો કે કયો અંક બન્યો આ. બોલો બાળકો, આ કયો અંક બન્યો? સરસ, 2. આ શું થયું? 2, બરાબર. હવે બાજુનામાં જુઓ, મછલીનું ચિત્ર છે ને, તો ટપકાવાળો ભાગ ક્યાં છે? આ રહ્યો. તો જોડો એને અને કહો કે કયો અંક બન્યો આ. આ કયો અંક બન્યો? 3. સરસ, આ ટપકાવાળો ભાગ જોડવાનો છે અને કહેવાનું છે મને કે કયો અંક બન્યો. 3, આ 2, આ 3. ચલો હવે અહીંયા ટપકાવાળો ભાગ જુઓ, જોડો પહેલે એને ટપકાવાળા ભાગને અને મને કહો કે કયો અંક બન્યો. ખબર પડી? સરસ, 8. આ શું છે? 8 હે ને. ચાલો હવે નીચેનું, અંકો અને શબ્દો જોડો. જો અહીંયા અંકો આપ્યા છે અને અહીંયા એના સ્પેલિંગ આપ્યા છે, તો આપણે અંકને એના સ્પેલિંગ સાથે જોડવાનું છે. મેં તમને અંકો અને સ્પેલિંગ લખાવ્યા છે નોટમાં, યાદ છે ને? ચાલો તો હવે આ શું લખ્યું છે? 3. તો આમાં 3નો સ્પેલિંગ ક્યાં છે શોધો. જુઓ 4 2 6 3 5 8 7 1 9. ચલો 3નો સ્પેલિંગ આ રહ્યો, તો જોડો એને 3 સાથે. ચલો હવે આ શું છે? 8. સરસ, તો 8નો સ્પેલિંગ આમાં કા છે? આ રહ્યો, EIGHT, 8. તો જોડો 8ને 8 સાથે. ચલો હવે 1, તો 1નો સ્પેલિંગ આ રહ્યો, O N E 1. જોડો. ચલો હવે આ 4, F O U R 4, ક્યાં લખ્યું છે? આ રહ્યું. તો જોડો 4ને 4ના સ્પેલિંગ સાથે. ચલો અહીંયા 7, 7નો સ્પેલિંગ ક્યાં છે બતાવો મને? આ રહ્યો, S E V E N, 7. જોડો 7ને 7ના સ્પેલિંગ સાથે. ચલો થઈ ગયું. જો હવે અહીંયા બાજુમાં પણ જોડવાનો છે. આ કયો સ્પેલિંગ છે? અરે કયો અંક છે? 2. તો 2નો સ્પેલિંગ ક્યાં છે આમાં? આ રહ્યો, TWO 2. જોડો.
नाइन आ शू छे नाइन नाइन नो स्पेलिंग क्या छे आ रयो एन आई एन ई नाइन जोड़ो चलो हाँ सिक्स एस आई एक्स सिक्स क्या लिखू छे आ रयो चलो हाँ फाइव एफ आई वी ई फाइव जोड़ो આ શું કર્યું આપણે અંકને એના સ્પેલિંગ સાથે જોડ્યા બરાબર બાળકો ખ્યાલ આવ્યો સરસ ચલો પાછળના પેજ પર જુઓ શું લખ્યું છે ચિત્રો ગણો અને અંગ્રેજીમાં અંક લખો જુઓ ચિત્રો આપ્યા છે એ ચિત્રને ગણવાના છે અને અહીંયા અંગ્રેજીમાં અંક લખવાના છે આપણે અંગ્રેજી વિષય કરીએ છીએ ને એટલે અંગ્રેજીમાં અંક લખવાના ચાલો તો ગણીએ તો પહેલે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન કેટલા કપ છે સેવન તો લખો સેવન અહીંયા લખ્યા ચલો ગણો હવે આગળ વન ટુ થ્રી ફોર તો લખો અહીંયા ફોર ચલો હવે વન તો અહીંયા આવશે વન લખ્યું ચલો એપલ ગણો કેટલા છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન કેટલા છે ટેન તો લખો ટેન સરસ ચલો હવે નીચે ગણો વન ટુ થ્રી તો લખો થ્રી વન ટુ થ્રી ફોર ફાઈવ લખો ફાઈવ ચલો હવે નીચે સ્ટાર ગણો કેટલા છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન કેટલા છે નાઇન તો લખો નાઇન ચલો હવે હાથી કેટલા છે ગણો વન ટુ તો અહીંયા કેટલા લખવાના આપણે ટુ ચલો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સરસ લખો ચલો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ કેટલા છે એટ પતંગ કેટલા છે એટ તો આવી રીતના ચિત્ર ગણીને અંક લખવાના છે ચલો થઈ ગયું બાળકો આમાં શું કર્યું આપણે ચિત્ર ગણીને અંગ્રેજીમાં અંક લખ્યા બરાબર તમને આવડી ગયું ચાલો હવે આપણી અંગ્રેજીની ચોપડી અહીંયા પૂરી થાય છે પછી તો આપણો આવશે પેપર સેમેસ્ટર વન અને સેમેસ્ટર ટુનું એ આપણે પછી કરીશું આવતા પીરિયડમાં આપણે થોડુંક વધારાનું એટલે કે કલરના નામ એનિમલના નામ એવું બધું હું તમને શીખવીશ સન્ડે મંડે ઓકે ચાલો સરસ